યાત્રાધામ અંબાજી ખાતે આજે પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓ સહિત વાલીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. આજે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે અધિક કલેક્ટર અને મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ માતાજીનો પ્રસાદ મોહનથાળ ખવડાવી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપ્યો હતો, જ્યાં વિદ્યાર્થીઓ પણ લાંબી કતાર સાથે એક પછી એક સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો પાસે કુમકુમ તિલક કરાવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવ્યો હતો. સાથે પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે અને કોઈ પણ જાતની ગેરરીતિ ન સર્જાય તે માટે શાળા પરીક્ષા પરિસરમાં સીસીટીવી કેમેરાથી સજ્જ કરી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે પરીક્ષા ખંડના સુપરવાઇઝરોને પણ ચિઠ્ઠી ખોલીને પરીક્ષા ખંડની ફાળવણી કરવામાં આવી હતી. સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંબાજી વિસ્તારમાં કુલ 3 પરીક્ષા કેન્દ્રો ઉપર 700 જેટલા બાળકો પરીક્ષા આપશે, જ્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પહેલા બહારથી પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી, પણ હવે ભોજનાલય સદંતર નિઃશુલ્ક કરી દેવાતા ફ્રી ભોજનનો લાભ સ્થાનિક વિદ્યાર્થીઓ પણ લઈ શકશે. આજે ધોરણ 10ના અને 12માના બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, એટલે આ સર્વે વિદ્યાર્થીઓને સારા પરિણામની શુભેચ્છા પાઠવવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી બધાનું પ્રસાદથી માનો પ્રસાદ ખવડાવી અને મોં મીઠું કરવાનું નક્કી કર્યું છે, અને આ સૌ વિદ્યાર્થીઓ સારી સફળતા મેળવે એ માટે શુભેચ્છા આપીએ છીએ. આ સિવાય પહેલાં અહીંયા એવું હતું કે જે વિદ્યાર્થીઓ બહારથી આવતા હોય એમના માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ મંદિર તરફથી કરવામાં આવતી એ અત્યારે ચાલુ જ છે. હવે તો ભોજન બધા માટે ફ્રી થઈ ગયું છે, અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે આપણે, એટલે જેને લાભ લેવો એ બધા જ લઈ શકે છે. સ્થાનિક બાળકો પણ લાભ લઈ શકે છે અને બહારથી આવતા વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકશે.